शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै वधितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् बार्मा श्लोकी कोऽहं कथमिदं जातम् को वै कर्तास्य विद्यते उपादानं किमस्तीह विचारस्सोऽयमीदृशः नाहं भूतगणो देहः नाहं चाक्षगणस्तथा एतद्विलक्षणः कश्चित् विचारस्सोऽयमीदृशः अज्ञानप्रभवं सर्वम् ज्ञानेन प्रविलीयते संकल्पो विविधः कर्ता विचारस्सोऽयमीदृशः एतयोर्यदुपादानम्
ಏಕಂ ಸೂಕ್ಷ್ಮಂ ಸದವ್ಯಯಂ ಯಥೈವ ಮೃದ್ಘಟಾದೀನಾಂ ವಿಚಾರ ಸೋಯಮೀದೃಶಃ ಅಹಮೇಕೋಪಿ ಸೂಕ್ಷ್ಮಶ್ಚ ಜ್ಞಾತಾ ಸಾಕ್ಷಿ ಸದವ್ಯಯಃ ತದಹಂ ನಾತ್ರ ಸಂದೇಹಃ ವಿಚಾರ ಸೋಯಮೀದೃಶಃ. તો આ બધા શ્લોકમાં વિચારનો પ્રકાર બતાવ્યો, કહ્યું આપણને કે હું કોણ છું એના વિશે વિચાર કરવો જોઈએ, આ બધું ક્યાંથી જન્મ્યું છે, કોણ આ બધાનો કર્તા છે અને ઉપાદાન આ બધાનું શું છે. તો જુઓ, આ બધા માટે બે તબક્કામાં જ્ઞાન થતું હોય છે. પરમ સત્યને કે રિયાલિટીને, સત્યને જાણવાના બે તબક્કા છે. પ્રથમ તબક્કો છે કે આ જગતનું કારણ શું છે. હા, પહેલા આપણે ત્યાંથી શરૂઆત કરવી જોઈએ કે આ જગત જે આપણી સમક્ષ છે, જે આપણે જોઈ રહ્યા છીએ, એનું કારણ શું છે. તો સ્વાભાવિક છે કે એનું કારણ ઈશ્વર છે. તો તરત બીજો પ્રશ્ન થાય, તો ઈશ્વરે આ બધું કઈ રીતે બનાવ્યું? હા, ઈશ્વરે આ બધું બનાવ્યું કઈ રીતે? ક્યાંથી એ આ બધું બનાવવા માટેનું ઉપાદાન કે મટીરિયલ ક્યાંથી લઈ આવ્યા? તો આપણા શાસ્ત્રોમાં આના માટે બહુ સુંદર જવાબ છે કે ઈશ્વર પોતે જ એ મટીરિયલ, રો મટીરિયલ બની ગયા. કારણ કે એમના સિવાય તો બીજું કંઈ છે જ નહીં. ઈશ્વર સિવાય, એક તત્વ સિવાય બીજું કંઈ છે નહીં, એટલે ઈશ્વર પોતે જ આ બધી વસ્તુ બની ગયા. એટલે ઉપાદાન પણ ઈશ્વર બની ગયા અને રચના પણ કોણે કરી? એમણે પોતે જ કરી, પોતે જ બની ગયા. એટલે ઉપાદાન અને પોતે જ એની રચના કરી. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. જેવી રીતે આપણે વારંવાર કહીએ છીએ કે આ ઘડાની રચનામાં, આ ઘડાની ઉત્પત્તિમાં બે કારણ રહેલા છે, માટી પણ છે અને કુંભાર પણ છે. ઘડો બનાવવો હોય તો બે વસ્તુ જોઈએ, એક તો મટીરિયલ એટલે કે માટી વસ્તુ જોઈએ, પદાર્થ જોઈએ જેમાંથી વસ્તુ બને એ જોઈએ, અને બીજી કઈ વસ્તુ જોઈએ? એનો બનાવનાર જોઈએ. ઓછામાં ઓછી, બીજું તો ઘણું બધું છે, પણ ઓછામાં ઓછા ઘડાની રચના માટે આટલા ઘટકો જોઈએ, માટી અને એનો બનાવનાર કુંભાર. તો માટી તો જળ છે, જળ વસ્તુ એની જાતે બની ના શકે, એટલે કોઈક ચેતન એને બનાવનાર હોવો જોઈએ. તો ચેતન કોણ છે? કુંભાર. હવે પ્રશ્ન થાય કે ભગવાને આ બનાવ્યું, પણ ભગવાન જો જે વસ્તુ બનાવી એનાથી ભગવાન જુદા ઉભા રહ્યા હોય તો દ્વૈત થઈ ગયું. અને જે વસ્તુ બનાવી, કુંભારે આ ઘડો બનાવી, પછી એ તો એનાથી છૂટો ઉભો છે. હવે આ અને બનાવીને કુંભાર તો ક્યાંક અન્યત્ર છે, એને આની સાથે હવે કોઈ લેવા દેવા નથી. અહીંયા આપણને ક્યાંય કુંભાર દેખાતો નથી. આ તો કોઈક સમયે આ ઘડો બની ગયો, હવે અત્યારે કુંભાર આમાં ક્યાંય આપણને દેખાતો નથી. તો બે વસ્તુ થઈ, કુંભાર અને ઘડો, બે વસ્તુ થઈ, દ્વૈત થઈ ગયું. તો કે ના, અહીં આ સત્યમાં કેવું છે? તો કે ના, ભગવાન અને એનું સર્જન, સર્જક અને સર્જન બંને વસ્તુ એક જ છે. બનાવનાર અને જેને બનાવ્યું એ પણ પોતે છે. એ દ્રષ્ટિએ અહીંયા કહ્યું કે અજ્ઞાન પ્રભવમ સર્વમ. ભલે બન્યું છે ઈચ્છામાંથી, જે આ બધા એ અજ્ઞાન જ એનું કારણ છે, પણ અત્યારે આપણે એ શ્લોકને સ્પર્શ નથી કરતા. માત્ર પહેલા ઉત્પત્તિની કે જગત જે આપણે જોઈએ છીએ એનું કારણ આપણે આ રીતે સમજાવી શકીએ કે ઈશ્વર જ બની ગયો અને પોતે પોતાનામાં ને પોતાનામાંથી એને મટીરિયલ એટલે કે ઉપાદાન કાઢ્યું અને પોતેને પોતે બની ગયો. અચ્છા, એટલે સર્વત્ર આ જગત છે. આ જગતમાં છે કોણ? હવે છે કોણ? ઈશ્વર જ. જે કાંઈ છે એ ઈશ્વર છે.
કારણ કે એ જ બની ગયો છે. આ કેસમાં આપણે પહેલા જ કહ્યું કે કુંભાર અને ઘડાની જેમ બે વસ્તુ અલગ નથી. સોની અને બંગડી કે ઘરેણાની ની સમાન આ બે વસ્તુ અલગ ઊભી નથી રહેતી. અહીંયા તો અહીંયા કેવું છે કે બનાવનાર ઈશ્વર અને જગત જે બન્યું છે બંને એક જ છે. આ વેદાંતનું એક અપૂર્વ દેન છે. બીજા કોઈ શાસ્ત્રમાં આપણને આ વસ્તુ પ્રાપ્ત નથી થતી, આ વસ્તુ જાણવા નથી મળતી કે બનાવનાર અને જે બન્યો હોય બંને એક જ હોય. ચલો આટલું આપણે સમજ્યા કે ઈશ્વર આપણાથી કે જગતથી ક્યાંય જરા જેટલો પણ દૂર નથી. જે કાંઈ છે એ ઈશ્વર જ છે. આ પ્રથમ તબક્કાની ઈશ્વરની ઓળખ, ફર્સ્ટ સ્ટેપ કે ફર્સ્ટ સ્ટેજ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ રિયાલિટી, જે આપણે એનો પહેલો તબક્કો આ છે. અચ્છા હવે પ્રશ્ન થાય કે જો ઈશ્વર આ બધું બની ગયો અને આ જ ઈશ્વર છે તો પછી ઈશ્વર દુઃખી થઈ રહ્યો છે, ક્યાંક સુખી થઈ રહ્યો છે, અને આ જગતનો તો ઉત્પત્તિ છે, સ્થિતિ છે અને વિનાશય છે. ક્ષણે ક્ષણે ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ આ પ્રકારની રમત ચાલી રહી છે. ટૂંકમાં આ પ્રકારની ઘટનાઓ સતત જગતમાં આપણે જોતા રહીએ છીએ. તો આ બધી વસ્તુ ઈશ્વરને જ થઈ રહી છે ને? ક્ષણે ક્ષણે એનામાં પરિવર્તન આવે છે, સતત વિવિધતા છે, અને એ જો બની ગયો તો વિકારી થઈ ગયો. અને એવું કેવું એનું સ્વરૂપ કે જેમાં આવું પરિવર્તન આવે? તો વળી પાછું એનું જે પહેલાનું સ્વરૂપ હતું એ તો રહ્યું જ નહીં ને? આ મોટો પ્રશ્ન આવીને ઊભો રહે. એટલે હવે આવે છે બીજા તબક્કાની ઓળખ. પહેલા આપણે આ સમજીએ, જો શાસ્ત્રમાં આ બહુ સ્પષ્ટ કહ્યું છે કે પહેલા આ રીતે સમજવાનું છે કે ઈશ્વર છે અને છે ક્યાં છે? ક્યાંક અન્યત્ર નહીં, અલગ નહીં, દૂર નહીં, ક્યાં છે? સમગ્ર જગતના રૂપે ઈશ્વર જ છે. ક્યાં છે? હુંમાં, તુંમાં, પેલામાં, પેલીમાં, આમાં, એમાં, સર્વત્ર. સર્વનામ જે છે એ બધાના રૂપે કોણ રહેલો છે? ઈશ્વર જ. આ પહેલા આ રીતે ઈશ્વરને ઓળખવાનો છે. આ રીતે ઓળખી લીધા પછી જ્યાં સુધી આ પ્રકારની ઓળખ કે આ પ્રકારની સમજ ઈશ્વરની પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે ઈશ્વરની બીજી ઓળખ, બીજા પરિચય માટે તૈયાર ન થઈ શકીએ. ભલે બોલીએ, ભલે બૌદ્ધિક આનંદ લઈએ કદાચ, પણ એના માટે તૈયાર ન થઈએ અને એ ક્યારે આપણા જીવનમાં એની નિષ્ઠા ન આવે. કારણ કે જે છે એને તમે ઓળંગી ન શકો. પહેલા એને આ રીતે સમજવાનો છે કે સર્વ કાંઈ ઈશ્વર જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક જ હરિ સર્વત્ર વ્યાપ્ત છે. પછી આટલી સમજ પ્રાપ્ત થાય પછી હવે શિષ્ય કે જિજ્ઞાસુ બીજા તબક્કા માટે તૈયાર છે. કયો? તો કે એ આજ તત્વ, આજ સમજ એને બીજી સમજ માટે તૈયાર કરે છે. કઈ સમજ? હવે પ્રશ્ન કરવામાં આવે કે શું ઈશ્વર આમ બની જાય? તો એનામાં ક્ષણે 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 એનામાં ક્ષય થાય છે. અને એવો કેવો ઈશ્વર કે જે ક્ષણે ક્ષણે બદલાય? એ તો શક્ય નથી. એટલા માટે બીજો જવાબ છે. શું જવાબ છે? કે બન્યો જ નથી, એ બન્યો નથી. એટલે પહેલા આ બધું બન્યો એ કહેવાનું બન્યો, પછી શું કહેવામાં આવે છે? એ ખરેખર બન્યો જ નથી. ઈશ્વર પરિણામી કારણ નથી જગતનું. પરિણામી કારણ બે કારણ છે, બે પ્રકારના કારણ છે. એકમાં ખરેખર બનવાનું છે અને બીજામાં કેવું છે? બન્યા વગર બનવાનું. બન્યું કેવું? પછી જવાબ આપવામાં આવે છે બીજી ઓળખમાં કે ઈશ્વર આ બન્યો નથી,
તો પછી કેવું છે? બન્યા વગર આવું દેખાય છે, બન્યા વગર આવું દેખાય છે. એ દ્રષ્ટિ અહીંયા કહ્યું કે અજ્ઞાન પ્રભવમ, એનામાંથી જ આ બધું અજ્ઞાનથી જન્મ્યું છે. દેખાવ એટલે શેના કારણે દેખાવ? અજ્ઞાનને કારણે. અયથાર્થ ગ્રહણમ, યથાર્થ ગ્રહણ નથી. અચ્છા, એ પણ જવાબ. પણ બન્યા વગર બનવાનું એટલે શું? વિવર્ત કારણ. વિવર્ત એટલે સ્વરૂપમાં કે તત્વમાં કોઈ પ્રકારનો ઇન્ટ્રિન્સિક, ઇન્ટ્રિન્સિક એટલે એના સ્વરૂપમાં, એના તત્વમાં જરા જેટલો પણ ફેરફાર નથી, નથી વધારો, નથી ઘટાડો, કંઈ જ નહીં. બાકી છે ને, બલબલા મટીરિયલ હોય, એમાંથી તમે કંઈક બનાવો ને, એટલે એમાં કંઈક વધારા ઘટાડા કરવા જ પડે, કંઈક ઉમેરવું પડે, કંઈક ડાયલ્યુટ કરવું પડે, કંઈક કરવું પડે. સોની સુવર્ણમાંથી ઘરેણા બનાવે તો કંઈક પ્યોર પ્યોર સોનું નથી, બનાવવું હોય ઘરેણા બનાવવા તો કંઈક તો એને અંદર ઉમેરવું જ પડે, કંઈક કરવું પડે. જરા કંઈક બીજું અંદર ઉમેરે ત્યારે જ થાય, એ પ્યોર નથી હોય. ટૂંકમાં ચેન્જ આવે, ચેન્જ આવે, અને એકવાર ચેન્જ આવે એટલે એની પૂર્વ જે સ્થિતિ હતી એ રહી નહીં. ચેન્જ તો માણસને ખલાસ કરી નાખે છે. ભલી વસ્તુ, આપણે સરસ ઘર બનાવ્યું હોય, કરોડો રૂપિયા એની પાછળ ખર્ચે, પણ સમય જાય. સમય તો એવી વસ્તુ છે ને કે ભલી વસ્તુમાં એને હતી ન હતી કરી નાખે, ગમે એવું કઈ વસ્તુ કેમ ના હોય. તો ભગવાને પછી કારમાં આ રીતે મર્યાદિત થઈ જાય, એ પોતે જ કારની અંદર ધીમે 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 ખવાતો જાય, ખલાસ થતો જાય. કે ના, એવો ઈશ્વર આપણને સ્વીકાર્ય નથી. ભલે ના એની જ રમત હોય, છતાં પણ એ સ્વીકાર્ય નથી. આવું બધું કરવાની જરૂરત શું છે? એટલા માટે પછી કહેવામાં આવે છે કે આ તો તમે માનો છો કે જગત બન્યું છે, એટલા માટે શાસ્ત્ર આ સમજાવે છે. આ શું છે? આ સમજ જે આપી એ પ્રક્રિયા છે. શું કહેવાય? પ્રક્રિયા. પ્રક્રિયા એટલે મોડેલ, પ્રક્રિયા એટલે સમજ, પ્રક્રિયા એટલે કોઈક રીતે મનનું સમાધાન કરવું. આ સૃષ્ટિ, સમજો, આ બધા મોટા રહસ્ય કહી રહીશું, આ સૃષ્ટિ એક પ્રક્રિયા છે. સૃષ્ટિની વાતો આમાં જે આવે છે, આ બધું બન્યું એ શું છે? માત્ર એ પ્રક્રિયા, પ્રક્રિયા અથવા એક જવાબ, એક આપણે કહીએ ને હમણાં તો કહી દીધું છે, પછી જોયું જશે. હમણાં તો કહી દીધું, કહી દઈએ ને આપણે, કોઈ પૂછે કેમ છે તબિયત, સારી છે, સરસ છે, એટલે કોઈ ચિંતા ના થાય. આપણે નજીકના કોઈ પૂછે ને કેમ છે માતાજી, કેમ, એટલે આપણે કહ્યું સારું છે, એટલે એ લોકોને શાંતિ થઈ જાય. એવું જરૂરી નથી કે આપણે સાચો જવાબ આપ્યો હોય. એવું બને છે ને, મા બાપને આપણે, મા બાપ છોકરાઓ મા બાપને પૂછે તો ઘણી વાર કહી દે આ બધું બરોબર છે, બરોબર છે, પણ ઘણી વાર સાચું ના હોય, કામ છોકરાઓ ચિંતા કરે, એટલે એવું કહે નહીં સાચું. એટલે આમાં જૂઠાણું બોલવું, જૂઠું બોલવું એવું નથી હોતું. આવી રીતે આપણે લોકોના મનને સમાધાન માટે આવું કહેતા હોઈએ છીએ. એમ અહીં પણ શાસ્ત્ર શું કહે છે કે આ જગત એટલું પજવી રહ્યું છે બૌદ્ધિક રીતે અને બીજી રીતે પણ, એટલે પહેલા તબક્કાનો જવાબ છે, કયો જવાબ છે? કે ઈશ્વર આ બધું પોતે જ બની ગયું. અને એટલા માટે કહ્યું પોતે, ને તો પ્રશ્ન થાય કે મસાલો ક્યાંથી લાવ્યો, આ બધું મટીરિયલ લાવ્યો ક્યાંથી, એવી બીજી કઈ જગ્યા એનાથી અલગ હતી, અને એ મસાલો બીજા કોણે બનાવ્યો? ધારો કે ક્યાંક હતું આ બધું જગતની મટીરિયલ, પૃથ્વી ને આકાશ ને વાયુ ને અગ્નિ, આ બધું ક્યાંક હતું, પણ એ લાવ્યો એ બીજ, આ બધું કોણે બનાવ્યું, એનો બનાવનાર કોણ, થાય ને પ્રશ્ન. અને એ બધું પડ્યું હતું ક્યાં, કઈ ફેક્ટરીમાં, કઈ કયા ગોડાઉનમાં, કયા ગોડાઉનમાં હતું આ બધું રાખવા, ગોડાઉન બહુ મોટા જોઈએ, એ કોણે બનાવે? આ બધા પ્રશ્નોની હારમાળાને
કોઈ કોઈ જવાબ નથી. અને એ બધું અસંગત છે. એટલા માટે શાસ્ત્ર પાસે આ યુનિક જવાબ છે. શું યુનિક જવાબ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન. આના ઉપર બહુ વિચાર કરો. આ સાંભળેલું છે એની ના જ નથી, પણ જેટલા આપણે ઊંડા આમાં ઉતરીશું એટલી સમજ, ઈશ્વરની સમજ પ્રાપ્ત થશે. અને આ પહેલા તબક્કાની ઈશ્વરની સમજ માં જ રૂઢ થવાની જરૂર છે. માત્ર લિપ સર્વિસ ને, પણ અંદર લિપ સર્વિસ એટલે આમ બોલીએ એવું નહીં, બધું ઈશ્વર છે. પછી કઠોપનિષદમાં સ્પષ્ટ કહે છે કે અસ્તિત્વેવો ઉપલબ્ધસ્ય, અસ્તિ એટલે સર્વત્ર ઈશ્વર છે એવું જેણે જાણી લીધું, એવું જેણે જાણી લીધું કે સર્વ કંઈ ઈશ્વર છે, એવું જેણે જાણી લીધું અર્થાત પચાવી લીધું, એના માટે જ તત્વભાવહ પ્રસિદ્ધતિ. તત્વભાવહ પ્રસિદ્ધતિ એ તત્વ એનો પ્રસાદ એના ઉપર આવે છે, એની અનુકંપા. પ્રસાદ એટલે શું કહો છો તમે? પ્રસાદ એટલે એ અનુકૂળ બને, એ પોતાની જાતને જણાવે. એની બીજું સ્વરૂપ તો બહુ અગોચર છે, બીજું સ્વરૂપ અગમ્ય છે. એ સમજવા માટે જે છે એનો પેલો તિરસ્કાર ન થાય. તિરસ્કાર નહીં થાય તો જ તમે એને માન આપી શકશો, પૂજી શકશો. અને પછી અને કોને પૂજવાનું? બધું ઈશ્વર એટલે એમાં હું આવી ગયો અને તું આવી ગયું, બધું આવી ગયું. આ હું તું બધાનું એક નામ ઈશ્વર, આ બધા ભેદભાવનું એક નામ ઈશ્વર. હું તું પછી ચવાઈ જાય, કોણ રહી જાય? એક જ. આ ખબર પડે પછી બીજો પ્રશ્ન કયો? બીજો જવાબ, તું બન્યો છે? આર યુ શ્યોર? શું ખરેખર બન્યો છે? તો કે ના. આ બનવાનું કોના સમાન છે? સ્વપ્ન સમાન, જાદુ સમાન, જાદુ જાંજવાના જડ સમાન, રજ્જુનું સર્પ રૂપે પ્રતીત થવા સમાન. પ્રતીતિ નહીં કે વાસ્તવિક સર્જન. સમજ પડી? આ બે સ્ટેજીસ. પછી તો પછી આ બન્યો નથી તો આ બધું દેખાય છે કેમ? બસ દેખાય છે. જ્યાં સુધી મન ચાલે છે ત્યાં સુધી આ બધું દેખાવાનું. તો મન તો ચાલવાનું જ ને, ભલે ને, કઈ વાંધો નથી. ત્યાં સુધી મનોદૃશ્ય ઇદમ સર્વમ યત કિંચિત સચરાચરમ. મનોદૃશ્ય, જેમ સ્વપ્ન એ મનનું દૃશ્ય છે, એમ આ જગત મોટા મનનું દૃશ્ય. મોટા મન, મોટું મન એટલે કોણ? ઈશ્વરનું મન. આપણે બધા ઈશ્વરના શરીર, આ શરીર, પેલું શરીર, આમાં સૂક્ષ્મ અને સ્થૂળ અને બધું જે છે એ ઈશ્વરનું મન છે. અને એમાં પેલો રહેલો અહમ એ ઈશ્વર પોતે છે. બધા જેને અહમ કહે છે એ ઈશ્વર પોતે. અને આ બધું જે દેખાય છે એ કોણ છે? ઈશ્વરનું મન. માયા, માયોપાદિકમ ઈશ્વર, માયા શબલમ, આ એની માયા છે. માયા એટલે એનું મન. જેમ સ્વપ્નમાં આપણે કહી શકીએ ને હું જ બધું હતો, હું એટલે કોણ? મારું મન, મારા વિચાર આ બધા રૂપે ફેલાઈ ગયા. ફેલાયા વગર, ફેલાયું હોય તો આપણે આમ બહાર મન બહાર આમ નીકળી ગયું એવું છે? તો કે ના. જો સ્વપ્ન ક્યાં છે ને કેવું મુશ્કેલ છે. દેખાય છે અંદર, પણ અંદર ક્યાં? મનને ખોલીને કઈ આપણે જોઈ શકીએ એમ નથી, પણ એક થોડા ક્ષણો માટે દેખાય છે. જ્યાં સુધી તમે જાગ્યા નથી ત્યાં સુધી દેખાય છે, જાગ્યા નથી ત્યાં સુધી દેખાય છે, જાગો પછી નથી દેખાતો. હા, અહીંયા એટલો તફાવત છે કે જાગો પછી પણ આ દેખાય છે, પણ ભલે દેખાતો.
થઈ સૃષ્ટિની સમજ. આટલું જરા કહેવું જરૂરી હતું. આ શ્લોકથી જરા આગળ જઈને જેથી કરી અને શ્લોકના શબ્દોને કારણે કોઈક કદાચ કન્ફ્યુઝન મનમાં રહી ગયા હોય તો આપણે આ સુધારી લઈએ. ભગવદ્ ગીતામાં બી ભગવાન કહે છે ને, મત્સ્થાની સર્વભૂતાની, મત્સ્થાની સર્વભૂતાની, મારામાં બધા છે. આ પહેલી ઓળખ. આ કઈ ઓળખ થઈ? ઈશ્વર જ બધું બની ગયો. આ શ્લોક જે છે ને નવમા અધ્યાયમાં આપણે આવશે, આજે જ આવશે, સાંજે આપણે પાઠ કરીશું ને, તો યાદ રાખજો આ ક્યાં આવે છે, હું પછી પૂછીશ. તો ત્યાં આ આવે છે, મત્સ્થાની સર્વભૂતાની, બધા મારામાં છે. આ પહેલી ઓળખ ભગવાને આવી રીતે બોલે. પછી છે ને બીજું ચરણ એવું બોલે છે, મત્સ્થાની સર્વભૂતાની નચમત્સ્થાની સર્વભૂતાની, નચમત્સ્થાની ભૂતાની, નચમત્સ્થાન. અરે હમણાં તમે કીધું ને, આ કૃષ્ણ ભગવાનનું ટિપિકલ, એમનું લાક્ષણિકતા. હમણાં તો કહ્યું કે તમારામાં બધા છે, હવે તમે કહો છો કે નથી, તો કે હા, આ બે દ્રષ્ટિ બિંદુ આવું હોય, સ્ટેન્ડ પોઈન્ટ બદલાય, દ્રષ્ટિબિંદુ બદલાય, રિયાલિટીના સ્તર બદલાય. પહેલા એક રિયાલિટીથી, એક સ્તરની રિયાલિટીથી કહ્યું કે આ બધું મારામાં છે, પછી હવે વાસ્તવિક સ્તરે પૂછે, એક વ્યવહારિક સત્તાથી કહ્યું, અને બીજું જ્યારે કહે છે મારામાં કાંઈ નથી, એ બધા મારામાં છે, હું એમનામાં નથી, એવું જ્યારે કહે છે ત્યારે શું કહેવા માંગે છે કે પારમાર્થિક સત્તાની દ્રષ્ટિએ, પારમાર્થિક એટલે પરમા અર્થ, એ દ્રષ્ટિએ હું માત્ર એક છું, નિર્ગુણ, નિરાકાર, નિર્વિશ, પ્રજ્ઞાન ઘન, કોઈ રામ નથી, કોઈ નામ રૂપ વિશેષ કર્મ કશું જ નથી. તો આ પહેલા બધું હતું એ શું? એ માત્ર દેખાય, બન્યો નથી હું. સમજ પડી? જેમ આપણે કહીએ છીએ કે અભિનેતા ભિખારી છે, ભિખારી જે છે એ અભિનેતા જ છે, ભિખારી અભિનેતા છે. પણ શું અભિનેતા ભિખારી છે? તો અભિનેતા કહી શકે ભિખારી મારામાં છે, ભિખારી મારામાં છે, પણ હું એનામાં નથી, કહી શકે ને. બી ભિખારી એટલે બેગર, અથવા બ ઇઝ ઇક્વલ ટુ અ. પણ પછી હું પછી કહી શકું બીજું શું કહેવાય, અ ઇઝ ઇક્વલ, એટલે અ બરોબર બ નહીં, બ બરોબર અ, પણ અ બરોબર બ નહીં. આ સમજવું પડે, આ ઇક્વેશન, આ ઇક્વેશન જરા જુદું છે. ભિખારી અભિનેતા ખરો, પણ અભિનેતાની પોતાની પર્સનલ ઓળખ, પોતાના ઘરમાં ફરતો હોય ત્યારે કઈ ઓળખ? હું અભિનેતા જ છું, અભિનેતા નહીં, હું સાદો માણસ. પણ ભિખારી જ્યારે હોય ત્યારે તો એ કોણ છે? એ કોણ છે? અભિનેતા જ છે. ભિખારી અભિનેતાથી અલગ કોણ? ભિખારીનું અભિનેતાથી અલગ કયું અસ્તિત્વ? જવાબ આપો મને. ભિખારી અભિનેતા વગર ઊભો રહી શકે? અભિનેતા વગર ભિખારી ઝીરો, શૂન્ય છે ને. આજ આ દ્રષ્ટિથી સૃષ્ટિની વાતો થાય છે. વિવર્ત આ રીતે સમજવાનું છે. અચ્છા ચલો, આ આપણે જે ચર્ચા અત્યારે, કારણ કે 16મા શ્લોક સુધી આ પ્રકારની ચર્ચા ચાલી, એમાં ભાષ્યકારે કઈ વસ્તુ બતાવી કે હું કોણ છું એનો વિચાર કરો, આ બધું ક્યાંથી આવ્યું છે એનો વિચાર કરો, ઉપાદાન ક્યાંથી આવ્યું એનો વિચાર કરો, કર્તા કોણ છે એનો વિચાર કરો, આ બધો વિચાર થઈ ગયો. એમાં બતાવી દીધું કે ખરેખર જગતનો કર્તા અને અહીં જે રહેલો છે જુદા નથી.
કારણ કે ઈશ્વર જ બની ગયો છે બધું. એટલે નાનામાં નાનો મંકોડો હોય કે નાનામાં નાની આ વસ્તુ હોય, આ પણ કોણ છે? માત્ર સર્જન નથી, કોણ છે? સર્જક છે. સર્જક સર્જનમાં વ્યાપેલો છે. સમગ્ર સર્જનમાં સર્જક વ્યાપેલો છે. આ સર્જનની એકેય વસ્તુ સર્જકથી ભિન્ન નથી. છે પ્રત્યેક વસ્તુ સર્જક છે. જેમ જેમ આ સમજ પડે ને એમ એમ ઈશ્વરની સમજે વધે. પછી માત્ર એક જ મૂર્તિમાં ઈશ્વર દેખાય એવું જરૂરી નથી. એ કરો તમે, એની ના જ નથી. પણ ખરેખર જેટલી આપણી પૂજા રૂમમાં કૃષ્ણની મૂર્તિ હોય કે દેવીની મૂર્તિ હોય કે શિવજી નું લિંગ હોય, શિવલિંગ હોય કે કંઈ પણ હોય, એને આપણે એટલું સરસ પૂજા કરીએ, નવડાવીએ, દોડાવીએ, નૈવેદ્ય, અર્ઘ્ય આ બધું આપતા હોઈએ, ખરેખર આ બધું એ જ છે. એકો એક વસ્તુ એટલી જ ઈશ્વર છે. એવું છે. એટલે આપણા દેશમાં તો ભોળા લોકો હોય ને ગામડાના, એ પેલા માઇલસ્ટોન બનાવ્યા હોય ને રસ્તામાં, માઇલસ્ટોન એને શું કહીએ ગુજરાતીમાં, માઇલ એના ઉપર લખેલા હોય, માઇલસ્ટોન તો ના કહેવાય પણ ગુજરાતીમાં તો એનું બીજું નામ હશે, એના ઉપર માઇલ્સ લખેલી હોય કે આટલી માઇલ થઈ આટલી થઈ, એ પેલું પથ્થરનું આમ બનાવ્યું હોય, મૂકી દીધું હોય. તો ભોળા લોકો હોય ને બિચારા ગામડાઓને, એને ખબર ના આવે જે હોય, પણ એના ઉપર પાણી રેડી આવે, પાણી રેડી દે, ખરેખર પૂજા કરે. સોમવાર છે ને આજે કરી નાખો પૂજા, કારણ કે દેખાય આમ લિંગ જેવું. રિયલી આવું છે? આપણે કઈ ખોટું નથી કરતા, કારણ કે કોઈ પણ એક નામ રૂપમાં ઈશ્વર નું આવાહન થઈ જ શકે છે. ત્યાં નથી એવું છે જ નહીં. પ્રત્યેક નામ અને રૂપમાં કોણ રહેલું છે? અસ્તિ ભાતિ પ્રિયમ. અસ્તિ ભાતિ પ્રિયમ એટલે તત્વ એક વેશમાં આવે છે. નામ અને રૂપનો એક વેશ, બીજો વેશ, ત્રીજો વેશ, ચોથો વેશ. આ અસ્તિ ભાતિ પ્રિયમ એ કેટલા વેશ પહેરેલા છે? બહુ મોટો વેશ. એમાં એટલી બધી નાની 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 ડિઝાઇન ડિઝાઇન ડિઝાઇન, જગતરૂપી ડિઝાઇન, જેમાં આપણી બેડશીટ હોય ને, બેડશીટ મોટો બેડશીટ, પેલું આખું પલંગ ઉપર આખી આમ મૂકી હોય, એના ઉપર એક જ દોરાથી એવી એમ્બ્રોઇડરી કરી હોય, એમાં પલંગ, અરે એમાં આકાશ બનાવ્યું હોય, વાદળો બનાવ્યા હોય, વૃક્ષો બનાવ્યા, નાળિયેરીનું વૃક્ષ ને લીમડાનું વૃક્ષ ને, આ બાજુ બોટ હોય, આ બાજુ ઘર હોય, એટલું સરસ સરસ એમ્બ્રોઇડરી હોય. હવે મને કહો આમાં ક્યાં પેલો દોરો નથી? કોણ છે આ બધું? આ બધા વૃક્ષ રૂપે પણ પેલો દોરો ઉપર આમ કોયલ દોરી હોય આપણે તો એ પણ દોરો, એ દોરો જ આકાશ રૂપે, વાદળો રૂપે, અને પાછું બ્લુ આકાશ ને બધું શેડ્સ બનાવ્યા હોય, બધા રૂપે કોણ છે પેલો દોરો? મઈ સર્વમ ઇદમ પ્રોતમ સૂત્રે મણિ ગણાય. મઈ સર્વમ ઇદમ, ઇદમ સર્વમ મઈ પ્રોતમ, મઈ ઇદમ સર્વમ, ઇદમ સર્વમ મઈ, મઈ એટલે દોરામાં, મારામાં. પરમેશ્વરે અનુસ્યુતમ, કોની જેમ? જેમ પેલા કોટનમાં વોપ અને વૂફ એટલે આપણે આ તાણા અને વાણા, તાણા અને વાણા હોય કપડામાં, સૂતરમાં, એમાં આખું વણાટ થયેલી હોય, એમ આ જગતરૂપી, જગતરૂપી પરમાત્મા રૂપી પોત ઉપર, પરમાત્મા રૂપી સૂતર ઉપર
આ જગતરૂપી બેડશીટ, જગતરૂપી ડિઝાઇન આવશે. એટલે અને વાસ્તવિક રૂપે જોવા જઈએ તો એ શું છે? માત્ર પેલો દોરો અથવા તો અસ્થિ ભાતિ પ્રિયમ. એટલે અહીં આપણને શું કહ્યું કે આ પ્રત્યેક વસ્તુ બ્રહ્મ છે, એટલે જીવ અને બ્રહ્મ એવા ભેદ નથી. એ વસ્તુ દ્રઢ કરી, હોહમ હોહમ એટલે આ હું નાનું શરીર, આ શરીર હું નહીં, શરીર તો હું છું જ. આ દ્રષ્ટિએ શરીર ભગવાન જ થયું, પણ એ કેવું ભગવાનનું સ્વરૂપ છે? આપણે હમણાં જે વાત કરી એમાં બધું જ ભગવાન હોય તો આ શરીર એ ભગવાન જ થયું ને, ઇન્દ્રિયો એ ભગવાન જ થઈ ને, ઈ ઇન્દ્રિયો ઈશ્વર છે, પ્રાણ એ ઈશ્વર છે. તો તમે કેમ કહો છો ના હમ ભૂત ગણો દેહ? તો હમણાં કેમ કીધું કે આ ભૂત પંચમહાભૂતોનું બનેલું શરીર નથી, એમ કેમ કહ્યું? એ કહેવા પાછળ એક કારણ છે કે તું એટલા માત્ર એટલો પૂરતો નથી. એ જે આ જે છે એ ઈશ્વરનું કેવું સ્વરૂપ છે? પરિવર્તન પામતું, વાસ્તવિક નહીં. આ ઈશ્વર જ છે, પણ આ કેવું છે? આ કેવું સ્વરૂપ છે? જવાવાળું આવવાવાળું, જવાવાળું આવવાવાળું, જશે જશે જશે, પછી બીજું આવશે, પછી ત્રીજું આવશે, એવું. અને હું અને આ એક જ હું નહીં, હું કોણ? આ બધા દેહ હું. જો આપણે આપણી જાતને દેહ માનવું જ હોય તો કેટલા દેહ? ટોટલ બધા જ. એકલું આ માન્યું તો શું થયું? તો એ સંકુચિતતા, તો અભિમાન, તો અજ્ઞાન, અજ્ઞાન ઉપર અજ્ઞાન, અજ્ઞાન ઉપર અંબાડી, એવું થાય. બધાને સંભળાય છે ને બરોબર? કારણ કે મને આમાં ફીડબેક નથી એટલે મારે મોટું રાખવું પડે. ઘણા લોકોને કાનમાં અવાજ વધારે મીન્સ વધારે લાગે છે એવું મને કમ્પ્લેન મળી છે. હે આગળ વાળાને વધે તો આમ જરા આમ છૂટા બેસો એવો પ્રશ્ન હોય. કારણ કે મને અહીંયા બહુ જ ફીડબેક નથી મળતું ને એટલે જોરથી બહુ બોલવું પડે છે, એટલે હું વોલ્યુમ વધારે રખાવું છું. તમારે તમારી રીતે એડજસ્ટ કરો, હું મારી રીતે એડજસ્ટ કરું. તો એવું લાગે તો સેજ આમ છૂટા બેસી જાય, જે પણ કરવું પડે. પણ આઈ થિંક એવરીથિંગ ઇઝ ફાઇન ને પાછળ પાસે ભાઈઓ? ઓકે સરસ. તો આટલું સમજવાની જરૂર છે. હવે આવે છે આત્મ અનાત્મ વિવેક, એના થોડા શ્લોકો છે. આત્મ અનાત્મ, જો પહેલા કહી દીધું કે બધું જ ભગવાન છે, બધું જ આત્મા છે, તો હવે આ અનાત્મા ક્યાંથી આવ્યો? પ્રશ્ન કહે હવે વિષય આવે છે. શું વિષય આવે છે? નવો ટોપિક. કયો ટોપિક? આત્મ અનાત્મ વિવેક. પણ હમણાં જ તો તમે કીધું કે અજ્ઞાન ઈશ્વરમાંથી જ આ બધું આવ્યું છે, એ જ ઉપાદાન છે, એ જ બધું છે, અને તરત કહો છો અનાત્મા. વોટ ઇઝ ધીસ અનાત્મા? આ અનાત્મા શું ચીજ છે? અનાત્મા પણ પહેલા આપણે કહીએ છીએ કે અનાત્મા, પછી તો એ ઈશ્વર જ છે. બધું જ ઈશ્વર હોય તો આ ઈશ્વર જ છે. પણ જ્યારે આપણે માત્ર આ એક જ દેહને, દેહમાં જ આ એક જ દેહમાં આપણો અહંભાવ હોય, ત્યારે સ્પષ્ટપણે બતાવવું પડે કે આ ઈશ્વર ખરો, પણ આ તારું વાસ્તવિક સ્વરૂપ નથી, આ બદલાતું સ્વરૂપ છે. આ તારે વાસ્તવિક ઓળખમાં આ ન આવે, વાસ્તવિક ઓળખમાં ના, આ તો બદલાતી ઓળખ છે. આ કેવું છે? અહીંયા જ અહંભાવ છે ત્યારે અહમ કેવો હોય એવો આ નથી એ બતાવવા માંગે છે. અહમનું જે વાસ્તવિક સ્વરૂપ છે એમાં બંધ બેસતું નથી. આ કેવું છે? ઈશ્વરનું માયિક સ્વરૂપ. આ શરીર, આ શરીર, આ બધું જે છે એ ઈશ્વરનું કેવું સ્વરૂપ છે? બદલાતું. નામ અને રૂપ બદલાયા કરે છે, ગુણ અને કર્મો બદલાયા કરે છે, આકાર બદલાયા કરે છે. આત્મા એ હોય જે બદલાય નહીં,
જે પણ બદલાય એ ટેમ્પરરી સ્વરૂપ. બદલાય ખરું, એ કેવું છે? ટેમ્પરરી, ઈશ્વરનું એવું સ્વરૂપ જે બદલાય છે. ને જે બદલાતું હોય ને એ દેખાવ હોય, જે ન બદલાતું હોય એ જ પરમેનન્ટ અથવા તો યથાર્થ એનું સ્વરૂપ. હા, આ જરા બધું ધ્યાનમાં રાખજો. ચલો હવે આપણે, મેં કહ્યું તો એ પ્રમાણે આ નવો એનો ટોપિક શરૂ થાય છે. એતદેવ જીવ બ્રહ્મ ઐક્યમ અજ્ઞાન પ્રદર્શનેન દ્રઢયતિ. હવે શું કરે છે? અજ્ઞાનની વાત દ્વારા જીવ અને બ્રહ્મનું ઐક્ય પ્રગટ કરે છે. પ્રગટ નથી કરતા, દ્રઢ કરે છે. જીવ અને બ્રહ્મના ઐક્યને દ્રઢ કરવા માટે અજ્ઞાનની ભાષામાં બોલે છે, અજ્ઞાનનું પ્રદર્શન કરે છે કે કોને અજ્ઞાન કહેવાય એનું પ્રદર્શન કરશે. એની પાછળનું પ્રયોજન શું છે? પ્રયોજન તો એટલું જ છે કે જીવ અને બ્રહ્મ એક છે તો સમજ. હા, એ વસ્તુ, એ હવે વિષય છે. હા, તો ચલો શ્લોક બોલીએ. આત્મા વિનિષ્કલો હેકઃ દેહો બહુભિરાવૃતઃ તયોરૈક્યં પ્રપશ્યંતિ કિમજ્ઞાનમતઃ પરમ. શું કહે છે કે હવે બતાવે છે કે જો તું આત્માને એના વાસ્તવિક સ્વરૂપે જો જાણતો હોય તો પછી આ દેહને, દેહ જ આત્મા છે એવું માની કેવી રીતે શકે? અને એવું જો માનતો હોય તો એનાથી વધારે મોટું અજ્ઞાન કયું? એમ એવી રીતે બતાવે છે. એટલે હવે તમે ધ્યાનમાં રાખજો, હા, કે આત્માની જે વાસ્તવિક ઓળખ છે એ બતાવતા જાય છે, અને આ દેહમાં દેહ કેટલો, દેહનું બદલાતું સ્વરૂપ કેવું છે, કેવો સતત બદલાય છે, કેવો વિકારી છે. વિકાર, વિકાર એટલે કેવું, એક એક પછી એક પ્રત્યેક ક્ષણે જે સતત સતત એનું એની સ્વરૂપ બદલાય છે, એમાં ઘટાડો થાય છે. જેમ આપણા ઘરમાં આપણે શાકભાજી લઈ આવ્યા હોય, હવે રાખી જ મૂકીએ, રાખી સતત એ બિચારું વાસી થતું જાય થતું જાય. અરે રસોઈ સવારને બનાવેલી હોય, ફ્રીઝમાં ના મૂકીએ, ફ્રીઝમાં મૂકીએ પછી જરાક થતું હશે, પણ આ જમાનામાં તો હવે બધું ફ્રીઝમાં જ ચાલે છે બધું. પણ બાકી સતત બદલાય, વાસી થાય વાસી થાય વાસી, પછી સડી જાય સડી જાય, સડતું જાય. ક્યાં પહેલા હોય અને કેવું બદબ સડતું જાય સડતું જાય સડતું જાય સડતું જાય, પછી દુર્ગંધ મારવા માંડે અને એક દિવસ પૃથ્વીમાં વિલીન થઈ જાય. એમ અહીંયા આવે બતાવેશ કે કોને તું આત્મા કહે છે? આ વિકારીને એ કહે છે. હા, એટલે કહે છે આત્મા વિનિષ્કલહ. આત્મા કેવો છે? વિનિષ્કલહ. આત્મા એટલે કોઈ કળા વગર, વિનિષ્કલહ એટલે જેમાં કોઈ કળા નથી. કળા એટલે પેલી મોરની કળા. હા, મોરના કેવી આમ કળા કરે ને ફેલાય, એવું આમ બધી સુંદર સુંદર એના પીછા હોય છે. અથવા ચંદ્રમાની કળા હોય, 15 કળા. જગતમાં આ બધું વિવિધતા છે. તો આત્મામાં આવી કોઈ વાસ્તવિક સ્વરૂપમાં, હવે વી આર ટોકિંગ ઓફ એનું જે પારમાર્થિક સ્વરૂપ છે, પારમાર્થિક સત્તામાં આત્માનું સ્વરૂપ કેવું છે? કોઈ ગુણ નથી, નિષ્કલહ. પાછો કેવો છે? એકહ, એકમાત્ર. જ્યારે હવે દેહની સાથે સરખાવે છે, દેહ કેવું છે? જેને તું આત્મા કહે છે ને, હવે એમ કહે છે જેને તું આત્મા કહે છે ને એ કેવો છે? દેહ બહુભિરાવૃત આત્મા, એક છે, કોઈ કળા નથી કોઈ ગુણ નથી. જ્યારે દેહ કેવો છે? બહુભિરાવ, બહુ બધી વસ્તુઓથી ઘેરાયેલો છે, એની આજુબાજુ એટલી બધી વસ્તુથી ઘેરાયેલો છે. હવે આ બંનેને એક માનવા, પેલો જે કળા કોઈ પણ વસ્તુ વગરનો છે, ગુણ વગરનો, અને આ અનેક બધી વસ્તુઓથી ઘેરા જંજાળ, અહીંયા બહુ મોટી જંજાળ છે.
આ બંનેને એક માનવા, તયોહો ઐક્યમ પ્રપશ્યંતિ, આ બંનેને એક માનવા, કિમ અજ્ઞાનમ અતઃ પરમ. એટલે હવે જરા ખેદ પ્રગટ કરે છે કે આનાથી વધારે ચડિયાતું કયું અજ્ઞાન હોઈ શકે, આનાથી વધારે ચડિયાતું કયું અજ્ઞાન હોઈ શકે, કોનાથી વધારે, જ્યાં તમે આ શરીરને જ આત્મા માની બેસો કે મેમાં શું છે. તો કે તને ખબર નથી કે આત્મા કેવો છે, નિર્ગુણ નિરાકાર, અને આ દેહ કેવો છે, ગુણવાળો, અનેક અનેક બધી વસ્તુઓથી ઘેરાયેલો, અને એ બધી જ વસ્તુ કેવી છે, પરિણામી, નશ્વર પામતી. એટલે નશ્વર, એ બંનેને તે ભેગા કરી દીધા. એટલે અત્યારે તું જેને આત્મા કહે છે એમાં બહુ કન્ફ્યુઝન, શું છે, બહુ જ બધું કન્ફ્યુઝન, બહુ બધા ગૂંચવાળા છે. હા, આપણી આત્માની સમજ એટલે કે હુંની સમજમાં અત્યારે શું છે, ગૂંચવાળે જ ગૂંચવાળા. બહુ આપણે કહે ને કોકડું બહુ ગૂંચવાઈ ગયું છે, બહુ ગૂંચવાઈ ગયેલું કોકડું છે આ. બહુ અત્યારે આઈ હું કેવો છે, બહુ ગૂંચવાયેલો છે, ખરેખર એવું છે. એટલે હવે આ વસ્તુ સમજાવે છે. એટલે જુઓ કે છે આત્મા એટલે શું, એટલે પહેલા વિદ્યારણ્ય સ્વામી કહે છે આત્મા અત ધાતુમાંથી આ શબ્દ નિષ્પન્ન થયો છે, એમાં મન પ્રત્યે એમાંથી આત્મન શબ્દ બન્યો. અતતિ ઇતિ આત્મા, અતતિ એટલે જે વ્યાપ્ત છે, જેનું સાતત્ય છે, સાતત્ય. અતતિ સંતત ભાવેન, સંતત ભાવ, સંતત ભાવ એટલે જે ક્યારે વચ્ચે બ્રેક ના થાય. ક્યાં બ્રેક નથી થતો, તો કે જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં. જાગ્રત આવીને જતું રહે પણ આત્મા, જાગ્રત અવસ્થા જાય પણ આત્મા નથી ગયો. જાગ્રત અવસ્થા ગઈ, સ્વપ્ન અવસ્થા આવી, જાગ્રતમાં સ્વપ્ન નહોતી પણ આત્મા હતો. હવે સ્વપ્ન આવી, એને જાગ્રતને ખસેડી, હવે સ્વપ્ન અવસ્થા આવી. જ્યારે સ્વપ્ન અવસ્થા છે ત્યારે સુષુપ્તિ નથી, જાગ્રત નથી, પણ કોણ છે, આત્મા છે. હવે સુષુપ્તિ આવી, સુષુપ્તિ એ જાગ્રત અને સ્વપ્ન એ બંનેને ખસેડી, પણ કોને ખસેડી ના શક્યો, આત્માને. હું જ જાગ્રત, હું જ સ્વપ્ન જોતો હતો અને હું જ સૂતો હતો. આ હું પણ આપણે બે વસ્તુ જોડી દીધી, આ હું સાથે શું જોડી દીધું, હું જાગતો હતો, હું જો અત્યારે આપણે કહીએ છીએ હું જોઉં છું. આ જોવે છે ઇન્દ્રિયો, પણ આપણે એ વસ્તુ કોના ઉપર આરોપ કરીએ છીએ, આત્મા ઉપર. સાંભળે છે મન, આઈ મીન ઇન્દ્રિયો, શ્રોત્રેન્દ્રિય. સાંભળવું આત્માની ઉપસ્થિતિ વગર ઇન્દ્રિયો સાંભળી પણ ના શકે, પણ આપણે એવું સ્ટેટમેન્ટ ન કરી શકીએ કે આત્મા સાંભળે છે. આત્મામાં સાંભળવું એવું નથી, આત્મા વગર સંભળાય ના શકે અને આત્મા સાંભળતો નથી. એટલે આ ત્રણેય અવસ્થામાં આત્મા છે, પણ એકેય અવસ્થામાં બંધાયેલો નથી. આત્મા વગર આ એકેય અવસ્થા ના હોઈ શકે. આ ત્રણેય અવસ્થા મનની છે, જાગ્રત પણ, સુષુપ્ત. જાગ્રતમાં ઇન્દ્રિયો પ્રધાન છે, સ્વપ્નમાં મન પ્રધાન છે, અને સુષુપ્તિમાં આ બધા સુઈ ગયા છે. છે તો ખરા, બધા સુઈ ગયા છે, લય પામેલા છે, પણ કોનો લય નથી, આત્મતત્વ. સંતત ભાવે બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ અપી, બધી જ અવસ્થાઓમાં, બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી. જો બાળક, હું બાળક હતો, હું યુવાન હતો, હું વૃદ્ધ, આ અવસ્થાઓ બદલાય છે બધામાં. હું કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ એ જાય કરે છે, તું આમાંનું કઈ નથી.
તું આ સર્વનો પ્રકાશક, પણ આ તું નથી. એ જ ભગવાન અર્જુનને કહે છે કે તું તારી જાતને અર્જુન માનીને ડરે છે. તું આ ભીષ્મ પિતામહને ભીષ્મ પિતામહ માને છે. એ ભીષ્મ પિતામહ એ આત્મા છે અને તું એ આત્મા છો. આ અલગ નથી, બંને એક છો, બધા એક જ છે. અને આત્માનું મૃત્યુ નથી, જન્મ નથી, કશું નથી. દેહનું મૃત્યુ છે, દેહનો જન્મ છે, આત્માનો નહીં. એમ અહીં પણ કહે છે, શું કહે છે? આત્મા વિનિષ્કલહ, વિનિષ્કલહ એટલે અહીં આત્મા વિશે કહ્યું, સત્વમ પદ લક્ષ્યાર્થોપી તત્પદ લક્ષ્યાર્થ એવ. આ આત્મા જુઓ, ત્વમ પદનો બી લક્ષ્ય, આત્માનો ઉપરનો અર્થ એવો થાય આ દેહ, પણ એનું લક્ષ્યાર્થ વાચ્યાર્થ એટલે દેહ. જ્યારે હું કહું ત્યારે તમારે ગુંચવાઈ નહીં જાય, હું એટલે પરપ્રજ્ઞાન અંદાજ, એ વાચ્યાર્થ થયો. પણ લક્ષ્યાર્થ શું થાય? લક્ષ્યાર્થ શું થાય? નિર્ગુણ નિરાકાર ચૈતન્ય અસ્તિ ભાતિ પ્રિયમ, હા, આ લક્ષ્યાર્થ. તમારો પણ વાચ્યાર્થ શું થાય? હું તમને બોલાવું ત્યારે વાચ્યાર્થ શું થાય? તમારે એવું નહીં માનવાના મન બોલાવતા ને સર, બોલાવું છું તો હું વ્યક્તિને જ, એટલે વાચ્યાર્થ તો એ જ થયો. લક્ષ્યાર્થ શું છે? આત્મા. હવે ઈશ્વર તરફ જઈએ. ઈશ્વરનો એ વાચ્યાર્થ શું થાય? ઈશ્વર, ઈશ્વરનો વાચ્યાર્થ એટલે આ સર્વ કાંઈ ઈશ્વર છે, એટલે વાચ્યાર્થ તો એ જ થયો. આ બધા નામ રૂપ વાળો ઈશ્વર, વિરાટ સ્વરૂપ એમનું, એ વાચ્યાર્થ. પણ વોટ એબાઉટ લક્ષ્યાર્થ? ઈશ્વરનો એ લક્ષ્યાર્થ કયો? અસ્તિ ભાતિ પ્રિયમ, નિરાકાર નિર્ગુણ, એ જ લક્ષ્યાર્થ, એ જ થયો. અહીંયા નાનો વેશ અને ઈશ્વરનો વેશ એટલે કેવો? ટોટાલિટી. અહીંયા એક વેશ વાચ્યાર્થ, ત્યાં કયો વેશ વાચ્યાર્થ? મોટો વેશ, વિરાટ. પણ લક્ષ્યાર્થ બંનેમાં કોણ? આ બંનેનો બાદ કરો અને જે હોય એ છે લક્ષ્યાર્થ. એટલે જ્યારે આત્મા શબ્દ વપરાય છે ત્યારે કોનો નિર્દેશ થાય છે? પેલા લક્ષ્યાર્થનો. ખ્યાલ આવ્યો? એ કે છે એટલે અહીંયા આત્માનું વાસ્તવિક સ્વરૂપ બતાવતા જાય છે. અને પછી આપણને કે તારી જાત વિશે તું શું માને છે? દે આર ક્વેશ્ચનિંગ, આપણને પડકારે છે, ક્વેશ્ચન કરે, આત્મા આવો છે અને તું માને છે કે તું આટલું આ જ છે? આનાથી વધારે તું અજ્ઞાન, આનાથી વધારે અજ્ઞાન કોને કહેવાય? જેમ પેલો હોય ને, પિતા મોટા સ્કોલર હોય, પ્રોફેસર હોય, સાયન્ટિસ્ટ એવો મોટા, અને એનો દીકરો ફેલ થતો હોય, એ કઈ આવડતું ના હોય, એટલે પિતા એમ કે ગુસ્સે, આનાથી હું આ અને તું આવો, આનાથી વધારે, આનાથી વધારે મારે નાના જોવા, નાના જોવા પણ બીજું શું હોય? આનાથી વધારે મારે શરમની વાત કઈ હોય કે હું આ અને તું આ? એમ અહીંયા એ કહે છે કે આત્મા વિનિષ્કલહ અને એક, પાછું હજી એક, એકહ, એકહ એટલે અહીંયા શું બતાવે છે? એકહ એટલે એકમેવા દ્વિતીયમ ઇત્યાદિ શ્રુતિ પ્રસિદ્ધમ દ્યોતયતિ. એકમ, એકમ એટલે શું? એકમાત્ર. જો વાસ્તવિક સત્તાની વાત થાય છે, પારમાર્થિક સત્તાની, પારમાર્થિક સત્તા એ આત્મા કેવો? એકમાત્ર, એને એકઈ ના કહેવાય. ખરેખર એક શબ્દ કોના સંદર્ભમાં હોય? બીજાના સંદર્ભમાં. આ ગણતરીઓ ચાલતી હોય છે, એક બે ત્રણ, બાળકને ભાઈ કેટલા છે? એક કે બે? એમ આપણે બાળકોને પૂછીએ. આ એક પણ નંબર વન ઇઝ ઓલ્સો વિથ રેફરન્સ ટુ નંબર ટુ થ્રી એટસેટ્રા. એટલે ખરેખર તો એ કઈ કહેવાય નહીં, પણ કહેવું શું? શબ્દ વાપરવા જ પડે, સાથે સાથે શબ્દની મર્યાદા, શબ્દ વાપરો એટલે શબ્દની મર્યાદા છે જ છે, પણ હવે એ તો વાપરવા જ પડે.
અને કુશળતા પૂર્વક શબ્દોની મર્યાદા દૂર કરતા રહેવું પડે. એટલે આવું કહેતા રહેવું પડે કે શબ્દ ભલે વાપર્યો કે એક, પણ ખરેખર એક તો બીજાના સંદર્ભમાં જ, આત્મા માટે એક ના કહેવાય, એ શું કહેવાય, ઓનલી એ ના કહેવાય, રિયાલિટી, સત્ય, પરમ સત્ય. કારણ કે આત્મા જેવો બીજો આત્મા નથી, એક પુરુષ બીજો પુરુષ, આ સજાતીય ભેદ થયો. વિજાતીય ભેદ એટલે સ્ત્રી અને પુરુષ, મનુષ્ય અને પ્રાણી, આ વિજાતીય ભેદ થયા. તો આત્મા જેવો ભિન્ન કોઈ નથી, વિજાતીય ભેદ નથી, સજાતીય ભેદ નથી, ચલો આ ભેદ નથી, પણ આત્મામાં જ શું હોય, ઉપરનું નીચેનું સાઈડનું એવું હોય, હોય ને આખો, આખી એક વસ્તુ, પણ ઉપર આપણે આપણો આખો ડ્રેસ હોય ને, પણ ઉપરનો શેપ જુદો હોય, નીચેનો શેપ જુદો હોય, બાયનું આમ હોય, આનું આમ હોય, આખું એક વૃક્ષ હોય તો નીચે થડ જુદું, ડાળી જુદી, પાંદડા જુદા, કડી જુદી, ફૂલ જુદું, ફળ જુદું, દુઃખ કેટલું અલગ, એકમાં જ કેટલા અલગ, આ ભેદ જ કહેવાય, આ બધા ભેદ કહેવાય. એટલે આપણે કાપી શકીએ દાડી, આ આ બહુ નડે છે ને, આટલી કાઢી ના, આટલું કાપી ના, તું જાત જાતનું કરે સ્વગત હોય તો, પગ પગમાં ગેંગ્રીન થઈ ગયું ને કાઢી નાખો, ફલાણું થયું ને ઓપરેટ કરી નાખો, નવા બેસાડો, ટ્રાન્સપ્લાન્ટ કરો, આ બધું ચાલે. આ બધું શું છે, સ્વગત ભેદ, સ્વગત પોતાનાની પોતાની જ અંદર રહેલા ભેદ. આ એક આંગળી, પછી આ જરા ઊંચી, પછી આ એનથી સેદ નીચી, આ સાવ નીચી, અને આ અંગૂઠો, આ સ્વગત ભેદ કહેવાય. આ એક કાન, આ બીજો, આ બંનેમાં ભેદ. આ એક અહીંયા આની જે ફિંગરપ્રિન્ટ હોય ને એના કરતા સેજ અહીં જુદી હોય, હું માનું છું, હે ને, હા આવું છે ભાઈ, કેટલા ભેદ, 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 વિવિધતા, ભેદ ને વિવિધતા. તો આત્મા વિનિષ્કલ, આ આત્માની સમજ આપે છે, પ્યોર એક. પછી શું કે છે, નનુ, હા પછી કે છે, દેહ બહુબિરાવૃત, આ આત્મા જ્યારે, આ દેહ કેવો છે, બહુબિરાવૃત, બહુબિરાવૃત એટલે શું, અનેક બધી વસ્તુથી ઘેરાયેલો. હા દેહ તો કેવો, આત્મા તો એક જ, કળા વગરનો, એકમાત્ર, કોઈ કળા નથી. ચંદ્રની એક કળા, બીજી કળા, ત્રીજી કળા, વધતો જાય, વધતો જાય, વધતો જાય, વધતો જાય, વધતો જાય, પછી ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. તો શરીરમાં એવું છે ને, માણસ બાળક આવડું જન્મ્યું હોય, પછી વધે 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 વધે, પછી તો ઓળખા, આ માને જ ના પહોંચી વળે, એવડો મોટો કદાવર આમ થઈ જાય, પછી ધીમે 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 પાછું માણસ ઘટતું જાય, ઘટતું જાય, શરીર કૃશ થતું જાય, વળતું જાય. આ બધી કળાઓ છે દેહમાં, આવું બધું છે. તો કે છે બહુબિરા, આત્મામાં નહીં, જ્યારે તું આ દેહને આત્મા માને છે, પણ એ તો કેવો છે, આગલું યાદ રાખજો, એની સાથે આની તુલના કરતા જાઓ. દેહ કેવો છે, બહુબિરાવૃત, અનેક બધા સંગાતોથી ઘેરાયેલો. આ સ્થૂળ શરીરમાં કેટલાય પાર્ટસ, કેટલા બધા પાર્ટસ, કેટલું વજન, કેટલી હાઈટ, કેટલું વેઇટ, કેટલું બધું છે ને, આ સ્થૂળ શરીરમાં જ આ બધું રહેલું છે. તો કે પ્રશ્ન થયો કે સારું, ચલો આ સ્થૂળ શરીર હું ના હો, પણ સૂક્ષ્મ શરીર તો હોઈ શકું ને, સ્થૂળ શરીર સારું, એ આત્માની પેલી ડેફિનેશનમાં એકમાં, બીજી કઈ ડેફિનેશનમાં બીજો કયો શબ્દ વાપર્યો, વિનિષ્કલહ, આત્મા નિષ્કલહ એકહ, આ બધું કહ્યું. તો ચાલો સ્થૂળ શરીર એમાં બંધ બેસતું નથી, પણ સૂક્ષ્મ શરીર તો બેસી શકે ને,
તો કે છે નનુ તથા લિંગ દેહો પી અસ્તિ ઇતિ ચે લિંગ દેહ તો આત્મા કહેવાય ને તો કે ના કેમ ના કહેવાય લિંગ દેહમાં પણ શું શું છે લિંગ દેહમાં એક બે નહીં 17 અવયવો કેટલા કે છે સપ્તદશ ભીરાવૃતઃ સપ્તદશ 17 વસ્તુ છે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો 10 પંચ પ્રાણ 15 અને મન અને બુદ્ધિ 17 બોલો આમાં વિનિષ્કલ ક્યાં આવ્યું આમાં એક ક્યાં આવ્યું એટલે કે છે કે સૂક્ષ્મ શરીર પણ આત્માની વ્યાખ્યામાં બંધ બેસતું નથી માટે અને કારણ શરીર પણ નહીં કારણ કે કારણ એટલે અજ્ઞાન અજ્ઞાનમાં આ બધું રહેલું છે અજ્ઞાનમાં બીજ અવસ્થામાં આ બધા ઘટકો રહેલા છે શેના સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરના સીડ ફોર્મમાં બીજના રૂપમાં જેમ અવળું મોટું લીમડાનું ઝાડ હોય એના બી રૂપ બીજમાં આખું લીમડાનું ઝાડ છે અંદર એને વ્યક્ત થવાની જ જરૂર છે બીજ રૂપમાં તો રહેલું છે માત્ર વ્યક્ત થશે તો એને પણ વિનિષ્કલ કેવી રીતે કહેવાય કહેવાય બીજને વિનિષ્કલ કહેવાય એક કહેવાય આપણી એકની ડેફિનેશન કેવું શું છે સજાતીય વિજાતીય અને સ્વગત ભેદ શૂન્ય તો બીજમાં બધા ભેદ અંદર સૂતેલા પડ્યા છે એટલે કઈ કઈ વસ્તુનો નિષેધ થયો સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર એન્ડ ઇવન કારણ શરીર આવું છે અને છતાં પણ તયોહો ઐક્યમ પશ્યંતિ તમે બંનેને એક માનો છો આવો આત્મા છે અને તું આ દેહને આત્મા માને છે આનાથી વધારે કેમ અજ્ઞાન અતઃ વિપરીત આ વિપરીત દર્શન કરે છે વિપરીત ઊંધું દર્શન કરે છે તું આત્માને છે એવો તો તે જાણ્યો નહીં અને ઓન ધ કોન્ટ્રરી કેવો જાણ્યો સાવ ખોટી રીતે આપણે કહીએ હું છું એવો તો તું મને ઓળખતો નથી મારામાં જે નથી ઉલટાનું એ માને છે તું કોઈ સંત હોય એને તમે સંત રૂપે તો ના ઓળખો પણ તમે એમને શું કહો એ જુઠ્ઠા બોલો એવું કઈક માનો તો એ કેવી રીતે એની ઓળખ થઈ તમારા મનમાં એ દંભી હું કઈક કે તો શું થાય એ જે રીતે તો ના ઓળખ્યા એ ના ઓળખ્યા હોત તો ચાલે પણ આ તમે એના ઉપર વિપરીત દર્શન કર્યું એમ આવું આપણે કરીએ છીએ આ સંતને આત્માને પવિત્રાણામ પવિત્રમ્યો મંગળાનાં ચ આત્મા આવો છે એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ દેહ છો તું ના ના સ્વામીની જેમ એવું કહેતા નથી પણ માનીએ છીએ આપણે કહેતા નથી પણ આપણું જીવન આવી માન્યતા ઉપર રચાયેલું છે ને માટે કે છે આનાથી વધારે અજ્ઞાન કયું હોય આજ અજ્ઞાનનો સિરતાજ પ્રપશ્યંતિ કોણ અહીંયા તો નામ આપ્યું તાર્કિકાદય તાર્કિક કહીને એમને માત્ર એક જ અજ્ઞાની હોય એવું મૂકી દે કે તાર્કિક લોકો આવું કહે છે તાર્કિક એટલે કોણ ચારવાક જે શું માને છે આ દેહ જ આત્મા છે ખાઈ લો પી લો મજા કરી લો અરે જરૂર પડે તો દેવું કરો ઘી પીવો પણ ઘી પીવો મીઠાઈ ખાઓ પછી કોણે જોયું છે ભસ્મી ભૂતસ્ય દેહસ્ય પછી શું થશે અહીં પી લો આ ચારવાક થિયરી ચારવાક ફિલોસોફી તો કે છે આનાથી વધારે અજ્ઞાન કયું હોય આનાથી વધારે અજ્ઞાન કોને કહેવાય એટલે જુઓ આપણા જીવનમાં આ પ્રકારનો અધ્યાસ રહેલો છે શું અધ્યાસ રહેલો છે અધ્યાસ એટલે અધિ આસ
છે એના ઉપર આરોપ કરવો છે, એને જાણવું નહીં, એને ઊંધી રીતે જાણવું, એને કહેવાય અધ્યાસ. તો હવે પ્રશ્ન થાય છે કે પણ માતાજી કે સ્વામિનીજી, આત્મા આવો હોય તો પ્રશ્ન જ નથી ને કે આપણે જે નિરાકાર છે એને આપણે આકાર વાળો કેવી રીતે માની શકીએ? એવું શક્ય નથી. તો કે હા, વાત તો સાચી છે. જે નિષ્કલ હોય એને આપણે કળાવાળો કેવી રીતે માની શકીએ? આવું થયું જ કેમ? શક્ય જ નથી. આ થઈ શકે અમારી બુદ્ધિમાં બેસતું જ નથી. ભાઈ, તમારી બુદ્ધિમાં નથી બેસતું, પણ થયું છે એનું શું કરવું? જે થયું છે એનું શું કરવું? શક્ય નથી. વાત સાચી છે. જે આવો આત્મા છે, જેની આપણે પારમાર્થિક સત્તા બતાવી રહ્યા, એ આને આવા આત્માને દેહવાળો, પરિણામી, વિકારી માની જ કેવી રીતે શકાય? તો કે હા, અશક્ય થયું છે. અગટ એ જ તો થયું છે. જે શક્ય નથી એ વસ્તુ શક્ય થઈ છે. આને શું કહેવાય? માયા. અઘટિત ઘટના પટી એસી. અઘટિત ઘટના, જે ઘટના નહોતી થવી જોઈતી, મીન્સ કે જે આ પ્રકારનો અધ્યાસ કે નિર્ગુણ નિરાકાર આત્માને હું આવું માનું, એના વિશે આવી ગેરસમજ ધરાવું, એ થવાનું જ બુદ્ધિમાં બેસતું નથી. ભાઈ, લાખ નથી બેસતું, પણ થયું છે એનું શું કરવું? અને અત્યાર તો અજ્ઞાનમાં ગળા ડૂબ છીએ. થયું છે એનું શું? ભાષ્યકાર સ્વીકારે છે કે આ શક્ય જ નથી. આટલા બે ભિન્ન વસ્તુ ને એક માની લેવું શક્ય જ નથી. બહુ સરસ ત્યાં. અને આનાથી જ બ્રહ્મસૂત્ર નો પ્રારંભ થાય છે. અધ્યાસ ભાષ્યનો પ્રારંભ બ્રહ્મસૂત્ર લખવાનું શરૂ કર્યું ને, એમાં પ્રારંભમાં પહેલું સૂત્ર તો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા છે, પણ એ પહેલા પ્રારંભમાં ભાષ્યકાર આ લખે છે કે પહેલા આ કરો પછી આગળ વધો. પહેલા તો એને તર પૂછશે પ્રશ્ન કે થયું જ, આ બુદ્ધિમાં બેસતું જ નથી. આત્મા આવો હોય તો અમે અમારી જાતને દેહ માનીએ જ નહીં. કેમ? અમે મૂરખ છીએ? અમને ખબર નથી પડતી? આવું થાય જ નહીં. તો કે છે, ના, નથી શક્ય, પણ શક્ય થયું છે. એટલે પહેલા એ સ્વીકારો. એનાથી એમણે પ્રારંભ કર્યો. શારીરિક ભાષ્ય એટલે ભાષ્ય, બ્રહ્મસૂત્રનો ઇન્ટ્રોડક્શન રૂપે એમણે અધ્યાસ ભાષ્ય લખ્યો. અને એમાં શરૂઆત કેવી રીતે કરી? જો બધું ભણો, સાંભળો. ત્યાં આવી રીતે, કારણ કે આત્મ અનાત્મ વિવેક આવ્યો ને, એટલે આપણે આ સમજવું રહ્યું. કારણ કે નેતર પ્રશ્ન થાય કે આવું થયું જ કેવી રીતે? થયું જ નથી. તમે આવા આત્માને આવો બતાવો છો, તો આવો આત્મા ક્યાંથી આવો થઈ ગયો? એને હું દેહ માનતો કેવી રીતે થઈ ગયો? તો કે વાત તમારી એકદમ સાચી છે, બટ થયું છે. કે છે, જુઓ, ત્યાં પહેલો પ્રારંભ જ આ રીતે કર્યો. યુષ્મદ અસ્મદ પ્રત્યય ગોચરયોહો વિષય વિષયિણોહો તમઃ પ્રકાશવદ વિરુદ્ધ સ્વભાવયોહો. કે છે, યુષ્મદ એટલે તું, આ શરીર તું છે, અને અસ્મદ એટલે હું. યુષ્મદ અસ્મદ પ્રત્યય યુષ્મદ થી જે ઓળખાય છે, અને અસ્મદ એટલે હું. ચલો એવા શબ્દ ના વાપરીએ તો, તું થી જેને ઓળખીએ છીએ અને હું થી જેને ઓળખીએ છીએ, આ બંને કેવા છે? વિરુદ્ધ સ્વભાવના. અને આ દૃશ્ય છે, આ દ્રષ્ટા છે. હા, આવું છે. અને આ કેવા વિરુદ્ધ સ્વભાવના છે? એના એના બંને વચ્ચે કેટલી બધી કેટલો બધો ડિફરન્સ રહ્યો છે? તો કે કેવો ડિફરન્સ છે? તમઃ પ્રકાશવત. તમઃ પ્રકાશવત, તમઃ એટલે અંધકાર અને પ્રકાશ એટલે પ્રકાશ. હવે મને કહો કે ક્યારે એવું બને કે આપણે પ્રકાશને અંધકાર માની બેસી? બને? અત્યારે આટલો દિવસ છે, દિવસના 7 વાગ્યા છે 8 વાગ્યા છે, એને આપણે રાતના 3 માનીએ, 2 માનીએ, ના માનીએ? અને રાતના 2 વાગ્યા
અંધકાર, ઘોર અંધકાર હોય ને, તમે આવા જંગલમાં જાઓ આ પાછળ, તમને કઈ દેખાય નહીં, રાત્રે જવાય નહીં, એવું અંધકાર હોય, અત્યારે દિવસની ભૂલ કરી બેસી કે ના ના સવારના 9 વાગ્યા છે, શક્ય નથી. કેવો ડિફરન્સ, સ્પષ્ટ બાળકે સમજે એવો સ્પષ્ટ બંને વચ્ચે ડિફરન્સ દિવસ અને રાત્રિમાં. એ પ્રકારનો ડિફરન્સ કોની વચ્ચે છે? યુષ્મદ અને અસ્મદ. આ દેહ એટલે કે તું અને આ એટલે હું. આપણે હું ને તું ને ભેગા કરી દીધા છે, જે શક્ય નથી. અને આનો ધર્મ અને આનો ધર્મ એ ભેગા થાય એવા નથી. અંધકારના ધર્મો પ્રકાશમાં નાખીએ અને પ્રકાશના ધર્મોનો અંધકારમાં આરોપ કરે એ શક્ય નથી. છતાં પણ અહીંયા કહે છે કે આ છતાં આપણે શું કર્યું છે, સત્ય નૃતે મિથુની કૃત્ય. સત્ય અને અનૃત ને મિથુની કૃત્ય ભેગા કરી દીધા છે. સત્ય કોણ? આત્મા. અસ્મત અને આ મિથ્યા એને મિથુનિક ભેગા કરી દીધા, જે ભેગા કરવા શક્ય નથી. મિથુનિક કૃત્ય. અને પછી શું છે? વ્યવહાર પાછો થાય છે. અહમ મમેદમ ઇતિ નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. આ બે ભેગા કર્યા, આ તું ને હું કીધું, અહમ અને મમ, આ હું આ મારું, આ પ્રકારનો પછી પાછો વ્યવહાર કેવો થાય કે બહુ સ્વાભાવિક, જાણે કઈ થયું જ ના હોય, બહુ બહુ સ્વાભાવિક રીતે આ વ્યવહાર ચાલે છે. નૈસર્ગિક હોય, નૈસર્ગિક એટલે સ્વાભાવિક. આ કેવી રીતે? તો ભાષ્યકાર કે છે, પહેલા સ્વીકારો કે જીવનમાં આવડી મોટી ભૂલ થયેલી છે. જીવન આ પ્રકારના અધ્યાસ ઉપર રચાયેલું છે. આ એક જીવન નહી, આજે તો આપણને બહાન આવી, આજે તો કઈક સમજ પડી કે આવી ભૂલ છે, પણ ક્યારથી આ ચાલતું આવે છે? આગો સે ચલી આતી હે. આ છે, આ છે, એટલે એને દૂર કરવું રહ્યું. ભલે બુદ્ધિમાં બેસતું નથી કે આવું કેમ થાય, કે કેમ થાય એ પૂછવાનું બંધ કર અને આગળ વધ. આ કેમ થાય એનો જવાબ નથી. કેમ થયું, આ કેવી રીતે થાય? હું આ સૂર્યને અંધકાર માનું તો કે નથી શક્ય, પણ થયું છે, તું હવે એની દવા કર. આવું છે. બુદ્ધ ભગવાને એના શિષ્યો પ્રશ્ન કરે કે આને આની બીમારી આવી જ કેવી રીતે, આવી જ કેવી રીતે, આવી જ કેવી રીતે? અરે ભાઈ આવી છે એને કઈ રીતે, કઈ રીતે બંધ કર અને એની દવા કર. એ નહીં સમજ પડે કેમ થાય, કેમ થાય છે આપણી પાસે જવાબ નથી. થયું છે બસ, અત્યારે અનુભવાય છે, એની ચિકિત્સા કરો. ચિકિત્સા એ અહીંયા કે છે. અને ત્યાંથી હવે આપણો ચર્ચા આગળ વધે છે. એટલે આટલું બેકગ્રાઉન્ડ જરૂરી હતું. હવે આપણે આત્મા અને અનાત્મા વચ્ચેનો ડિફરન્સ બતાવતા જઈએ. અને પછી બતાવ, આવા અનાત્માને તું આત્મા કહે છે? જેમ ભગવાને અર્જુનને કહ્યું ને, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. આ શરીર એને ક્ષેત્ર કહેવાય. અને ક્ષેત્રજ્ઞ કોને કહેવાય? ક્ષેત્રજ્ઞમ ચાપી માં વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રજ્ઞ એ છે જે ક્ષેત્રને જાણે છે. જાણનાર, જેને જાણતા હોય એનાથી અલગ હોય. ચોખ્ખા બે વિભાગ છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, પુરુષ પ્રકૃતિ, આત્મા અનાત્મા, દૃષ્ટ દૃશ્ય, સાક્ષી સાક્ષ્ય, પ્રકાશક પ્રકાશ્ય, અહમ ઇદમ મિથુની કૃત્ય. નોટ ઓર્ડિનરી, નોટ જોક, આ સામાન્ય વસ્તુ છે જ નહીં, પણ આ થયું છે અને આ સરખું કરવાનું છે. ને ત્યારે થાય કે સતત આપણે વિવેક કરીએ. સતત વિવેક, સતત વિવેક, સતત છૂટા પાડો, સતત છૂટા પાડો. છૂટા ક્યાં પાડવાના? અહીંયા એટલું બધું
વિવેક રૂપી સામગ્રી આપણી હસ્તગત હોવી જોઈએ કે તરત 5 × 2 = 10 પછી કેલ્ક્યુલેટર ના કાઢવું પડે. હા તો આજ તો એવું થયું, આપણે ગણતરી માં કેલ્ક્યુલેટર કાઢો તો તું ક્યારે પાર આવે એમ. અહીંયા એટલું નજ દર વખતે ચોપડા ના ખબર. આત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય? આ એટલું શ્રવણથી આ લેસન એટલો પાકો કરવાનો કે સતત થતો જ થાય, વિવેક થતો જ રહે, થતો જ રહે, થતો જ રહે, થતો જ રહે. એક દિવસ કરવો જ ના પડે ત્યારે શું થાય? સ્થિત પ્રજ્ઞ. ત્યારે શું થઈ જાય? સહજ બની જાય. ભલે આટલી ભૂમિકા સાથે હવે આપણે બીજા ક્લાસથી આજે નવો ટોપિક શરૂ થયો એમાં આપણે સરળતાથી આગળ વધી શકીશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यम्. ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.